સ્વામી સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે કન્જંક્શન. એટલે કે એને બીજું કહીએ તો સિન્થેસિસ પણ કહેવામાં આવે છે, જેને આપણે સંયોજકો કહીએ છીએ. એટલે કે અગાઉ આપણે સંયોજકો જે છે એના વિશે માહિતી મેળવી. તો ફરીથી હું એક વખત પુનરાવર્તન કરી દઉં છું, સંયોજકો એટલે શું? તો સંયોજકો એટલે શું? તો કોઈ પણ બે કરતા ક્રિયાપદ, કર્મ, વિશેષણ, ક્રિયા વિશેષણ કે ક્રિયા વિશેષણ કે સર્વનામ ને જોડવા માટે વપરાતો શબ્દ એટલે સંયોજકો. બરોબર, વપરાતો શબ્દ એટલે સંયોજકો. જે કોઈ પણ બે વાક્યને જોડે, કોઈ પણ બે કર્તા સ્થાનને જોડે, કોઈ પણ બે ક્રિયાપદને જોડે, કોઈ પણ બે કર્મને જોડે, કોઈ પણ બે વિશેષણ, ક્રિયા વિશેષણ કે સર્વનામ જે છે એને જોડે છે, જેને આપણે સંયોજકો કહીશું. એટલે કે સંયોજકો જે છે એ આપણે બે વાક્યને જોડવા હોય ત્યારે કામ આવી શકે છે. બરોબર, ખાસ આપણે એ ઉપયોગ જે છે એ થશે. એટલે કે આપણે જોઈએ તો સૌ પ્રથમ જે સંયોજક છે એ છે ધો, અંધો, ઇવની કે ઇવન ધો. જો વિદ્યાર્થી મિત્રો, આ સંયોજકો જે છે ધો, ઓલધો, ઇવન ધો કે ઇવની, એ જે છે એનો અર્થ થાય છે છતાં પણ. આપણે ગુજરાતીમાં કહીએ કે છતાં પણ, હું ઝડપી દોડ્યો છતાં પણ રેસ જીતી શક્યો નહીં. એટલે કે ઝડપી દોડ્યો છતાં પણ રેસ જીતી શક્યો નહીં, એટલે કે એ વિરોધાભાસ સૂચવે છે. તો ધો, ઓલ ધો, ઇવની અને ઇવન ધો છે એનો અર્થ થશે છતાં પણ, અહીં વિરોધાભાસ દર્શાવે છે. એટલે કે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવની વિરોધાભાસ દર્શાવે છે. બીજું, વાક્ય મોટે ભાગે વાક્યની શરૂઆતમાં આવે, એટલે કે ધો, ઓલ ધો, ઇવન ધો જે છે એ વાક્યની શરૂઆતમાં વપરાય. એટલે કે બે વાક્ય હોય એ જે છે એ જોડવા માટે વપરાય, પરંતુ એ વચ્ચે ન વપરાતા મોટે ભાગે વાક્યની શરૂઆતમાં જોવા મળે છે. ઉદાહરણ જોઈએ મિત્રો, બે વાક્ય છે સચિન પ્લે વેરી વેલ, એક વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. બીજું વાક્ય છે વી કુડ નોટ વિન ધ મેચ. અહીંયા બે વાક્ય છે, બંને વાક્ય અલગ છે.
એટલે આપણે બે વાક્ય જે છે એને હવે જોડવાના છે, જેને સંયોજક વડે એટલે કે કન્જંક્શન કહેવાય, અને એને સિન્થેસિસ પણ કહેવાય. સિન્થેસિસ એટલે પણ જોડવું જ થાય, એ તમે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા સચિન પ્લેડ વેલ, એક વાક્ય છે સચિન સારી રીતે રમ્યો. કેવી રીતે રમ્યો? સારી રીતે. બીજું વાક્ય છે વી કુડ નોટ વિન ધ મેચ, અને આપણે મેચ જીતી શક્યા નહીં. તો જો બે વાક્ય જે છે અને ગુજરાતીમાં સાથે જોડીએ તો કેવો થશે? સચિન સારી રીતે રમ્યો છતાં પણ આપણે મેચ જીતી શક્યા નહીં. એટલે સચિન જે છે સારી રીતે રમ્યો, એક ક્રિયા જે છે બની છે, એ ક્રિયા જે છે એની સામે બીજી ક્રિયા જોવો તો આપણે મેચ જીતી શક્યા નહીં. જે ક્રિયા થાય છે એ ક્રિયા જે છે એ વિરોધાભાસ દર્શાવે છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ક્રિયા જે છે એમાં સ્પષ્ટપણે આપણે વિરોધાભાસ જોઈ શકીએ છીએ. બરાબર? તો આ વિરોધાભાસ જે છે કે આપણે અહીં ઉપર જે ચાર શબ્દ જે છે ધો, ઓલધો, ઇવન ઇફ અને ઇવન ધો વડે દર્શાવવાના રહેશે. તો જો અહીંયા વાક્ય લખું તો આપણે એક વિરોધાભાસ દર્શાવે અને મોટે ભાગે વાક્યની શરૂઆતમાં વપરાય. તો ધો સચિન પ્લેડ વેરી વેલ, ધો સચિન પ્લેડ વેરી વેલ, વી કુડ નોટ વિન ધ મેચ. બીજું વાક્ય છે અહીંયા કોમા મૂકવું પડશે, વી કુડ નોટ વિન ધ મેચ. એટલે કે સચિન જે છે એ સારી રીતે મેચ રમ્યો, બરોબર, છતાં પણ, બરોબર, અહીંયા વિરોધાભાસ શું, છતાં પણ આપણે મેચ જીતી શક્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ છતાં પણ સૂચવે છે, એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે આમાં બીજું જોઈએ, નંબર બે. તો બીજો નંબર છે એ છે બટ, યેટ અને સ્ટીલ. તો વિદ્યાર્થી મિત્રો આનો અર્થ છે એ પણ છતાં પણ થાય, જેમ ધો, ઓલધો, ઇવન ધો, ઇવન ઇફ જે છે એની માફક જ બટ, યેટ અને સ્ટીલ જે છે એનો અર્થ એ જ થાય, છતાં પણ. એટલે કે વાક્યમાં વિરોધાભાસ દર્શાવે. હમણાં આપણે જોયું હતું કે ધો, ઓલધો, ઇવન ધો જે છે વાક્યની શરૂઆતમાં વપરાય, જ્યારે બટ, યેટ, સ્ટીલ જે છે એ વાક્યમાં વચ્ચે વપરાય. એટલે કે વાક્યમાં અધવચ્ચે વપરાય. મિત્ર આ એનો મુખ્ય ફેરફાર છે, માત્ર એ ધ્યાન રાખજો વાક્યમાં અધવચ્ચે વપરાય છે. બરાબર? તો ઉદાહરણ જોઈએ, મનોજ વર્ક્સ હાર્ડ ઇન ધ એક્ઝામ. બીજું વાક્ય છે હી કેન નોટ, હી કેન નોટ ગેટ ગુડ માર્ક્સ. જો વાક્ય કેવું છે કે મનોજ વર્ક્સ હાર્ડ ઇન ધ એક્ઝામ, મનોજ પરીક્ષામાં સખત મહેનત કરે છે. બીજું વાક્ય છે હી કેન નોટ ગેટ ગુડ માર્ક, સારા તે સારા માર્ક્સ મેળવી શકે નહીં. હવે જો આપણે ગુજરાતી કરીએ તો મનોજ પરીક્ષામાં સારી મહેનત કરે છે છતાં પણ, બીજા વાક્યમાં શું થશે, છતાં પણ તે સારા માર્ક્સ મેળવી શકતો નથી. તો આ જે છે એનો વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટપણે અર્થ થાય છે કે મનોજ મહેનત કરે છે પણ તે સારા માર્ક્સ મેળવી શકતો નથી. તો અહીં આપણને તરત જ ખ્યાલ આવશે કે અહીં વાક્ય જે છે એમાં વિરોધાભાસ દર્શાવે. હવે વિરોધાભાસ દર્શાવવા માટે બે શબ્દ થાય, તો ઓલધો, ઇવન ધો, ઇવન ઇફ, અને બીજા જે છે બટ, યેટ, સ્ટીલ. પરંતુ અત્યારે આપણે બટ, યેટ, સ્ટીલ નો જે છે ઉપયોગ કરીશું તો એ
मनोज वक्स हार्ड इन द एग्जाम बट ही कैन नॉट गेट गुड मार्क्स. मनोज परीक्षा में सारी एवी मेहनत करे छे परंतु ए सारा मार्क्स मेळवी शकतो नथी. એટલે કે અહીંયા આપણે વાક્ય જે છે એમાં જોઈ શકીએ મનોજ વર્ક્સ હાર્ડ ઇન ધ એક્ઝામ બટ અહીંયા તમે વાક્ય જે છે એમાં બટ કે બટ યસ કે સ્ટીલ કોઈ પણ મૂકી શકે એમાં કોઈ ફેર પડતો નથી. ત્રણેય અર્થ એક જ થાય છે સત્તામાં. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે છે ઇંગ્લિશ ગ્રામર કન્જક્શન પાર્ટ 1 જેમાં કન્જક્શન વિશે માહિતી મેળવી. તો એમાં આપણે કન્જક્શન શું છે એ જોયું એટલે કે સંયોજકો શું છે. સંયોજકોમાં બે સંયોજક જોયા દો ઓલ્ધો ઇવન દો અને ઇવનિંગ અને એ ઉપરાંત છે બટ યેટ સ્ટીલ જે વિરોધાભાસ સૂચવે છે કોરિલેટિવ કન્જક્શન છે. નેક્સ્ટ વિડીયો જે છે એમાં વધુ સંયોજકો જે છે એના વિશે માહિતી મેળવશું. થેન્ક યુ વેરી મચ.